नमस्कार, नरेंद्र मोदी ने लेने अमारी विशेष रजूआत में आपनु स्वागत छे। हूँ छू सिद्धार्थ धोळकिया। बाळपणथी ज आरएसएस प्रत्येनु आकर्षण, बाळपणथी ज राष्ट्रनी सेवानो भाव, माटे ज प्रधानमंत्री बन्या तो पण पोताने गणावे छे प्रधान सेवक। स्वयंसेवक थी प्रधान सेवक बनवानी नरेंद्र मोदी नी आ यात्रा में केटलाय उतार चढ़ाव आव्या, केटलोय संघर्ष करवो पड्यो, जो कि दरेक विद्यार्थीनी सफळतानो श्रेय तेनी पाठशाळाने ज मळे छे। मोदीनी आ सफळतानो श्रेय पण आरएसएस रूपी तेमनी पाठशाळाने मळे छे, ज्यां शिस्त, समर्पण अने राष्ट्र सेवाना पाठ तेओ भण्या। नरेंद्र मोदीए पण आरएसएस ने निराश नथी कर्यु, आरएसएस नी कसोटी पर तेओ खरा उतर्या छे। आरएसएस नरेंद्र मोदीना जीवननी पहली पाठशाला, ज्यांथी नरेंद्र मोदीए પોતાના જિંદગીના તે તમામ પાઠ શીખ્યા, શિસ્ત સાથે મેનેજમેન્ટ કળા શીખી, તમામ સંસ્કાર શીખ્યા। નમસ્તે સદા વત્સલે માતૃભૂમે। લેકિન મેં આરએસએસ સે જોડા રહા બચપન સે, મેરા જો કુછ ભી સંસ્કાર હુઆ, મેરી ડિસિપ્લિન આઈ, મહેનત કરને કા સ્વભાવ બના, ઉસમે આરએસએસ કા સંસ્કાર કા બહોત બડા રોલ હે। સુખંબર નરેન્દ્ર મોદીના બાળપણના સમયમાં જ આરએસએસ ગુજરાતમાં વિકાસ પામી રહ્યું હતું। લોકો આરએસએસ સાથે જોડાઈ રહ્યા હતા। મોદીએ જ્યારે આરએસએસની શાખામાં જવાનું શરૂ કર્યું ત્યારે તેમની ઉંમર 8 વર્ષની હતી। 8 વર્ષની ઉંમરે 1958માં દિવાળીના દિવસે લક્ષ્મણરાવ ઇનામદારે નરેન્દ્રને બાળ સ્વયંસેવકના શપથ લેવડાવ્યા। નરેન્દ્ર મોદી આરએસએસની શાખાઓમાં તો જવા લાગ્યા, પણ નરેન્દ્ર મોદીનું મન વ્યાકુળ હતું। હિન્દુત્વના પ્રચારમાં સમય વિતાવે કે પછી સંન્યાસી બની જાય, નરેન્દ્ર મોદીના જીવનમાં 2 વર્ષ એવા પણ આવ્યા જેના વિશે કોઈ ખાસ નથી જાણતો। એમનું સંઘ પ્રચારક તરીકેનું જીવન જોઈએ, સંઘના કાર્યકર્તા તરીકેનું એમનું જીવન જોઈએ તો ખૂબ સંઘર્ષમય અને એકદમ સાદાઈ ભર્યું છે। આજે પણ સાદાઈ ભર્યું છે, પણ એ વખતે પણ એમનું જીવન આ પ્રકારનું જ હતું, એક અકિંચન સાધુ કહેવાય એ પ્રકારનું જીવન। એટલે તમે સંઘના પ્રચારક તરીકે એમના જીવનના જે વ્યક્તિત્વના આપણે પાસા જોઈએ તો 3 મહત્વનું આજે પણ તમને દેખાય કે એક તો રાષ્ટ્ર સર્વોપરી, સમાજ પ્રત્યે સમર્પણ ભાવ, અને ત્રીજું આધ્યાત્મિક ભાવ। આ એમના વ્યક્તિત્વના મુખ્ય પાસા છે। એ સંઘના પ્રચારક હતા ત્યારે પણ એ હતું, ને એમને ઘર છોડ્યું એની પાછળનો ભાવ પણ આ જ હતો। નરેન્દ્ર મોદીએ નાની વયે જ વતન વડનગર છોડી દીધું હતું। તેમનો પહેલો પડાવ હતું અમદાવાદ। સંન્યાસી બનવા નીકળેલા નરેન્દ્ર મોદીને સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે 8 વર્ષ સુધી તેમણે આરએસએસની શાખામાં કરેલું કામ તેમને ફરીથી આરએસએસમાં ખેંચી લાવશે। નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ આવ્યા તો ખિસ્સામાં કાણી કોડી એ નહોતી, તો પછી નોકરી તો ક્યાંથી હોય? ગાંધીનગર અમદાવાદ પાસેથી રાજધાનીનું બિરુદ ઝૂંટવી લેવાની તૈયારીમાં જ હતું। કાકા બાબુભાઈની કેન્ટીન એસટી બસ સ્ટેન્ડ પાસે હતી, જેમણે નરેન્દ્રને નોકરીએ રાખી લીધા, કેમ કે ત્યારે ચા વેચવામાં જ તેમની માસ્ટરી હતી। અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર નરેન્દ્ર મોદી કાકા બાબુભાઈની કેન્ટીનમાં કામ કરતા હતા। બાબુ કાકાની આ કેન્ટીનમાં અંબાલાલ કોષ્ટી નામના એક વ્યક્તિ આવતા હતા। ગીતા મંદિર પાસે જનસંઘના નેતા હેઠળ એસટી બસના ભાડાનો વિરોધ કરતા અંબાલાલ કોષ્ટીને મળ્યા હતા। ત્યારે અંબાલાલ કોષ્ટી કાંકરિયા વોર્ડના જનસંઘના મહામંત્રી હતા। પોસ્ટરો લઈ વિરોધ કરતા અંબાલાલ અને તેમના સાથી મિત્રોને નરેન્દ્ર મોદી મળ્યા। આ મુલાકાત સાથે જ અંબાલાલ કોષ્ટીએ નક્કી કર્યું કે આ યુવાનને જનસંઘ અને આરએસએસ સાથે જોડવો જ જોઈએ। અંબાલાલની બાદમાં નરેન્દ્ર મોદી સાથે વારંવાર મુલાકાત થઈ અને અંબાલાલ નરેન્દ્ર મોદીને પોતાની સાથે જોડવામાં સફળ રહ્યા। ભારતીય જનસંઘનો કાંકરિયા વોર્ડનો મહામંત્રી હતો એ વખતે ભાવ વધારા સામે, એસટીના ભાવ વધારા સામે એસટી ઉપર ધરણાના કાર્યક્રમ અમે રાખેલા। એ વખતે અમે 4 જણા ત્યાં એસટી ઉપર ધરણા ઉપર બેઠા હતા। એ સમયે અમારું એ વખતે જનસંઘનું આ ધરણામાં કોઈ માણસ જોવાવાળું હતું નહીં, એ રીતે સાંજ પડતા એક છોકરાએ આ રીતે અમને આ બધું પોસ્ટરો વાંચતા અમે જોયા, ત્યારે અમને બોલાવ્યું અને વાતચીત કરી ત્યારે ખબર પડી કે આ બી એક છોકરો
राष्ट्रवादी विचारधारानो छे अने ए रीते बातचीत करता पछी घणी बातचीत थई तो मैं अमने पूछ्यू कि भाई हवे तमे रहो छो क्यां जेनाथी अमे तमने मळी शकीए रोज तो अमने कह्युं कि हूँ अहींया एसटी स्टाफनी कैंटीन छे ए कैंटीनमां ज रहूँ छूँ तो मैं कीधुं सारूँ तमे हवे अमे तमने मळीशुं अने तमे अमारी जोड़े काम करवा आवशो तो तमने भी एक प्रेरणा मळशे अमारी तरफथी। अंबालाल कोष्टी अने नरेंद्र मोदी बन्ने साथे मळी कांकरिया वोर्डमां सायकल पर फरता लोकोनी समस्याओ सांभळता अने तेमनुं निराकरण लाववानो प्रयास करता। अंबालाले नरेंद्र मोदी ने कांकरिया वोर्डना महामंत्रीनी जवाबदारी सौंपी। ए मारा घरे आव्या पछी मैं भारतीय जनसंघना 25 पैसाना सभ्यो ए वखते मारी पासे पावती हती ए वखते बनाईने मैं एमने आपी। सो मैं कीधुं आजथी तमे भारतीय जनसंघना महामंत्री तरीके कांकरिया वोर्डमां તમે કામ કરજો અને પછી કામ અમે પછી બે જણા ડબલ સવારી એ રીતે આખા કાંકરિયા વોર્ડમાં ફરતા હતા અને લોકોનો સંપર્ક કરતા હતા એ રીતે અમારું આ રીતે મુલાકાત એમની હતી। એ પછી એમને મને કહ્યું કે અમલ મારે બી સંઘમાં જવું છે। અમદાવાદમાં આ ચાની કેટલી પર આરએસએસના સ્વયંસેવકો આવતા હતા જેમની સાથે નરેન્દ્ર મોદીની વાતચીત હતી ત્યાં ફરી મોદીની અંદરનો સ્વયંસેવક ફરી જાગૃત થયો। આરએસએસના હેડક્વાર્ટર હેડગેવાર ભવનમાં મોદીએ ફરી વકીલ સાહેબનો સંપર્ક સાધ્યો। એક દિવસ અંબાલાલ કોષ્ટીએ નરેન્દ્ર મોદીની મુલાકાત મણિનગર સ્થિત હેડગેવાર ભવનમાં વકીલ સાહેબ સાથે કરાવી। એ વખતે ત્યાં હેડગેવાર ભવન ઢોર બજાર પાસે જઈને અને ત્યાં વકીલ સાહેબ હતા એમને મળીને અને વાતચીત કરી ત્યારે એમને કહ્યું કે લઈ આવજે। સો પછી હું અહીંથી એને બીજા દિવસે ડબલ સવારી બેસાડી અને હેડગેવાર ભવન લઈ ગયો અને ત્યાં વકીલ સાહેબને બતાવ્યું કે મેં કીધા છોકરો સારો રહેશે અહીંને અહીં કામ કરશે તમારે હવે એની ચિંતા કરવાની। ત્યારથી હું એમને ત્યાંથી સંઘમાં છોડીને પછી અમે જુદા જુદા પડી ગયા કે એ સંઘ અને મારે આ બાજુ સારંગપુર કેરીપીઠામાં શાખા લાગતી હતી એટલે રાયપુર વાળા બધા ત્યાં આવતા હતા વધારે સંખ્યા ત્યાં હતી એટલે હું આ એ બાજુ સંઘ બાજુ એ બાજુ બહુ ઓછું જતો। મોદી ફરી આરએસએસમાં સક્રિય થયા। નરેન્દ્ર મોદી પર લખવામાં આવેલા એમ વી કામતના પુસ્તકમાં નરેન્દ્ર મોદીના આરએસએસમાં ફરી સક્રિય થવાનું રસપ્રદ વર્ણન છે। તે સમયે મને લાગ્યું કે હું જનસંઘ માટે જ બન્યો છું। હું સવારે પ્રચારકો માટે ચા નાસ્તો બનાવતો હતો, પછી આખા બિલ્ડિંગમાં સાફ સફાઈ કરતો હતો। અહીં 8-9 રૂમ હતા, ત્યાં કચરા પોતા કરતો હતો, વકીલ સાહેબ અને મારા કપડાં ધોતો હતો। તો 71 ની અંદર એ સંઘ કાર્યાલય છે અહીંયા આપણા અમદાવાદની અંદર હેડગેવાર ભવન, એમાં એ રહેતા, ત્યાં સવારમાં એ વહેલા ઉઠતા અને ત્યાં રહેતા જે કોઈ હતા પ્રચારકો બાકીના કાર્યકર્તાઓ એમના માટે પોતે ચા પણ બનાવતા, બાકીના સમયમાં કચરા પોતા પણ કરતા, એ સિવાય પણ ટપાલ લાવવાની નાખવાની ત્યાં આગળ એ પણ એ વ્યવસ્થા કરતા, એ સિવાય પણ ગુજરાતભરમાંથી કોઈ કાર્યકર્તા આવ્યા હોય અને એના કોઈ સગાવાલાને સિવિલ હોસ્પિટલ કે વીએસ હોસ્પિટલમાં ક્યાંય કંઈક મદદની જરૂર હોય તો એના માટે પણ મદદરૂપ કરવી એ પણ એ કરતા, ઉપરાંત અખિલ ભારતીય અધિકારી અહીંયા આવ્યા હોય તો એમના માટેની રિઝર્વેશનની ટિકિટ કરવી, આવા બધા જ કામો નરેન્દ્રભાઈ કરતા। એટલે એમનું જે વ્યક્તિત્વ જ એ પ્રકારનું છે કે એ કામ પ્રત્યે પૂરા સમર્પિત ભાવથી પરિશ્રમ કરીને એ લાગી જાય। આરએસએસમાં હવે મોદીની જવાબદારી વધી રહી હતી। વકીલ સાહેબે પારખી લીધું હતું કે વડનગરનો આ છોકરો શિષ્ય બનવાની પૂરી લાયકાત ધરાવે છે। નરેન્દ્ર મોદીની પ્રતિભાને જોતા તેમને વિશેષ પ્રશિક્ષણ માટે આરએસએસના મુખ્યાલય નાગપુર બોલાવવામાં આવ્યા, જ્યાંથી નરેન્દ્ર મોદી પ્રચારક બનીને ગુજરાત પરત ફર્યા। 1972માં નરેન્દ્ર મોદી સંઘના પ્રચારક બની ગયા। નરેન્દ્ર મોદી પોતાના રાજકીય જીવનના પ્રથમ પગથિયા પર મજબૂતીથી ડગ માંડી ચૂક્યા હતા। નરેન્દ્ર મોદીનું આ નવું ઘર આમ તો સાદું હતું, પણ નરેન્દ્ર મોદી માટે તો ભવ્ય હતું। આરએસએસને વરેલા બીજા 12 યુવાનો સાથે
તેમણે સહજીવન શરૂ કર્યું. આના તો હવે જીવનભર બની રહેવાનો હતો. સાવ પાયાના કાર્યકર્તા તરીકે નરેન્દ્ર મોદીએ શરૂઆત કરી હતી. હવે નરેન્દ્ર મોદીની વહીવટી શક્તિ ખીલવાની હતી, બહાર આવવાની હતી. નરેન્દ્ર મોદીની સંગઠનાત્મક શક્તિ, તેમની રણનીતિ, તેમનો મેનેજમેન્ટ, જે કામ હાથમાં લીધું તે પૂરું કરવાની જીદ એવી હતી કે નરેન્દ્ર મોદી વિના ગુજરાત આરએસએસનું કોઈ કામ જ આગળ નહોતું વધતું. કેમ કે નરેન્દ્ર મોદી હંમેશા લક્ષ્ય ઊંચો રાખતા. એટલું જ નહીં, કામ હાથમાં લીધા પછી તેનું ફોલોઅપ પણ જરૂર લેતા. નરેન્દ્ર મોદીના જીવન ઘડતરમાં વકીલ સાહેબની અગત્યની ભૂમિકા રહી. મોદી ગુજરાતમાં સંઘના પ્રચારક તરીકે કામ કરતા તેમના સતત માર્ગદર્શન હેઠળ કામ કરતા હતા. કોણ હતા લક્ષ્મણરાવ ઇનામદાર? લક્ષ્મણરાવ ઇનામદાર મૂળ મહારાષ્ટ્રના હતા. 19 સપ્ટેમ્બર 1917 સતારામાં તેમનો જન્મ થયો. પરિવારે શિવાજી મહારાજની સ્વરાજની લડતમાં ભાગ લીધો હતો. શિવાજીના પૌત્રે જમીન અને સરદારની ઉપાધિ આપી હતી. ત્યારથી આ પરિવાર ઇનામદાર તરીકે ઓળખાતો હતો. 1943 સંઘના પ્રચારક બન્યા હતા. 1985 વકીલ સાહેબનું નિધન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ નજીકથી જોયેલું કે વકીલ સાહેબ જે રીતે રાજ્યમાં સંઘનો પ્રચાર કરતા હતા અને ખૂબ વાંચતા હતા. ઇનામદારનો સ્વભાવ ખૂબ મિત્રતા ભર્યો અને ખૂબ જ સહજ હતો. મોદીએ 2008 ઇનામદાર સહિત સંઘની 16 મહાન હસ્તીઓની આત્મકથાનું સંકલન જ્યોતિપુંજ પુસ્તક પ્રકાશિત કરાવ્યું હતું, જેમાં તેમણે લખ્યું કે વકીલ સાહેબમાં દૈનિક જીવનના ઉદાહરણોની મદદથી પોતાના શ્રોતાઓને પોતાની વાતો સમજવાનું કૌશલ્ય હતું. મોદીએ ઉદાહરણ આપીને જણાવ્યું કે કેવા પ્રકારે ઇનામદારે એક આરએસએસ કાર્યકર્તા બનવા માટે તૈયાર કર્યો. જો તમે વગાડી શકો તો તે વાંસળી નહીં તો લાકડી જ છે. જિસ મહાનુભાવોને મુજે ઉંગલી પકડ કર ચલાયા હૈ, જિન્હોને મુજે જહાં રુકને કી આવશ્યકતા થી વહાં રોકા હૈ, જહાં મુજે મોડ પર મુડને કી આવશ્યકતા થી જિન્હોને મુજે ખુદ રહ કરકે મોડા હૈ. નરેન્દ્ર મોદી આરએસએસના ખંતીલા કાર્યકર્તા હતા. તેઓ આરએસએસની મોટી શિબિરોમાં પોતાની સ્કિલનો પરિચય આપતા હતા. 1985 આરએસએસની સ્થાપનાને 60 વર્ષ પૂરા થઈ રહ્યા હતા. ભવ્ય ઉજવણી કરવાનું નક્કી થયું. નડિયાદ પાસે કરમસદમાં સંઘના પદાધિકારીઓની બેઠક મળી. જાગૃતિનો જય ઘોષ નામની પુસ્તિકાનું વિતરણ કરવાનું હતું. કરમસદની બેઠકમાં લક્ષ્યાંક લેવાયો. પુસ્તક વિતરણનો આંકડો ખૂબ ઓછો આવ્યો. લંચ પછી ફરી બેઠક મળવાની હતી. નરેન્દ્ર મોદીએ મોટિવેશનલ સ્પીચ આપી. પછી એવી કમાલ થઈ કે આ લક્ષ્ય 25-30 ગણો વધી ગયો. અને એ વખતે ત્યાં કરમસદની બેઠકમાં બધા જે જિલ્લાના કાર્યકર્તાઓ હતા એમની પાસેથી લક્ષ્યાંક લેવામાં આવ્યો કે ભાઈ દરેક જિલ્લાની અંદર કેટલી પુસ્તિકાઓ જોઈશે અને કેટલાની જરૂરિયાત છે. જ્યારે કુલ સરવાળો કર્યો ત્યારે એ પુસ્તિકાનો જે આંકડો હતો એ ઘણો ઓછો હતો. જે પ્રકારનો આ એક ઉત્સવ હતો 60 વર્ષનો, એના પ્રમાણમાં લક્ષ્યાંક ખૂબ ઓછો હતો. એટલે નરેન્દ્રભાઈ બધા બેઠા પ્રચારકો, ભાઈ આ લક્ષ્યાંક ખૂબ ઓછો છે. પછી ભોજન પછી ફરી કાર્યકર્તાઓ બેઠા અને નરેન્દ્રભાઈએ એક મોટિવેશનલ કહેવાય એ પ્રકારની એમણે સ્પીચ આપી કે ભાઈ આ 60 વર્ષની જે સંઘની તપસ્યા છે, તપસ્યા આપણે લોકોની વચ્ચે લઈને જવાના છીએ, તો એનો લક્ષ્યાંક પણ એવો જ હોવો જોઈએ ને. એમ કરીને એમણે 10 મિનિટ ઉદબોધન કર્યું, પછી લક્ષ્યાંક લીધો. તો એ લક્ષ્યાંક પહેલા હતો એના કરતાં 25-30 ગણો વધારે લક્ષ્યાંક આવ્યો. આરએસએસમાં કામ કરવાની સાથે નરેન્દ્ર મોદી ભણવાનું પણ ચાલુ રાખ્યું હતું. કોલેજમાં આવ્યા અને પછી વિષય પસંદગીની વાત આવી તો મોદીએ એક વિષય પર પસંદગીનો કળશ ઢોળ્યો જે તેમને ભવિષ્યમાં ઉપયોગી નીવડવાનો હતો, અને તે વિષય હતો પોલિટિકલ સાયન્સ. 79ના સમય દરમિયાન એમને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ મળ્યો હતો. પછી પાછળથી અમને એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો અને અમારા વિષયની અંદર એમણે 2 વર્ષ સુધી અભ્યાસ કરીને એમએની ડિગ્રી મેળવી હતી.
ત્યારે નરેન્દ્ર મોદીને પણ ખ્યાલ નહીં હોય કે તેઓ જે વિષયનો અભ્યાસ કરવાના છે તે વિષયના જ માસ્ટર તેઓ ભવિષ્યમાં થવાના છે. પુસ્તકીય જ્ઞાન ભલે તેમને અહીંથી મળ્યું હોય, પણ પ્રેક્ટિકલ જ્ઞાન તો તેમને RSSમાંથી જ મળ્યું. એવું કહેવાય છે કે ભવિષ્ય તમારી હાથની રેખાઓમાં લખેલું હોય છે, પણ તમે પ્રારબ્ધ સુધી પહોંચે તે માટેના સંજોગો સર્જનહાર ઘડી ચૂક્યા હોય છે. નરેન્દ્ર મોદી હવે પોતાનું જીવન RSSને સમર્પિત કરી દીધું છે. સંઘ તરફથી તેમને જે જવાબદારી મળતી તેઓ તે નિષ્ઠાપૂર્વક નિભાવતા. વતન વડનગરથી નજીક પાટણમાં અને સિદ્ધપુરમાં તેમને જવાબદારી સોંપવામાં આવી. પાટણમાં નરેન્દ્રભાઈએ એક વર્ષ સુધી રાત્રિ શાખા પણ ચલાવી. આ તે જ પાટણ છે જ્યાંના જાણીતા સ્ટુડિયોમાં નરેન્દ્ર મોદીએ પોતાના જીવનનો પ્રથમ ફોટો ક્લિક કરાવ્યો હતો. નરેન્દ્ર મોદીના બાળપણના છે આ ફોટા. આ તે જ સ્ટુડિયો છે જ્યાં નરેન્દ્ર મોદીએ બાળપણમાં પડાવ્યો હતો પ્રથમ ફોટો. પાટણનો આ નટવર સ્ટુડિયો નરેન્દ્ર મોદીનું આ સંભારણું સાચવીને બેઠો છે. નરેન્દ્ર મોદીએ આ સ્ટુડિયોમાં ઘોડા પર પ્રથમ ફોટો પડાવ્યો હતો ત્યારે તેમની ઉંમર 5 થી 6 વર્ષ હતી. આ બાળપણની તેમની કેટલીક દુર્લભ તસવીરો પૈકીની એક છે, જેમાં નરેન્દ્ર મોદી NCCના યુનિફોર્મમાં દેખાય છે. આ ફોટો પણ નરેન્દ્ર મોદીએ બાળપણમાં આ જ સ્ટુડિયોમાં પડાવ્યો હતો. આ તસવીરો સ્વર્ગવાસી નટવર સુથારે લીધી હતી. આજે પણ નરેન્દ્ર મોદીની આ બે તસવીરો સ્ટુડિયોમાં યાદગીરી રૂપે સંગ્રહ કરી છે. આ નટવર સુથાર સ્ટુડિયો હાલ નટવર સુથારના પૌત્ર ચલાવી રહ્યા છે. અને આપણા PM સાહેબ જ્યારે પણ પાટણ આવે છે ત્યારે મારા સ્ટુડિયોનું અચૂક નામ લે છે. એમને નાનપણના ફોટા, પ્રથમ ફોટો એમને 5 કે 6 વર્ષના હતા ત્યારે ઘોડા ઉપર પડાયો હતો. એના પછી NCC કેમ્પની અંદર એક ફોટો પડાયો હતો અને એક પોર્ટ્રેટ ફોટો પડાયો હતો. એ 1962 કે 1968ની અંદર પડાયેલો હતો ફોટો. નાની ઉંમરમાં જ રાષ્ટ્રસેવાના રંગે રંગાયેલા નરેન્દ્ર મોદી પાટણમાં રાત્રિ શાખાનું સંચાલન કરતા હતા. 1975-76ના સમયગાળામાં પાટણના ભીડભંજન હનુમાન મંદિર પાસે સંઘની રાત્રિ શાખા લાગતી, જેમાં મુખ્ય શિક્ષક હતા ભરતભાઈ દરજી, જેઓ તે દિવસોને યાદ કરી રહ્યા છે. પાટણના આ સોનીવાડા વિસ્તારની કાગડાશેરીમાં રોકાયા હતા નરેન્દ્ર મોદી. ભીડભંજન હનુમાન આગળ રાત્રિ શાખા લાગતી હતી, તેની અંદર અમે કાર્યકર્તા તરીકે અમે કામ કરતા હતા લગભગ 1975-76ની સાલની અંદર. તે સમયે ભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પાટણની અંદર વડનગરથી વિસ્તાર તરીકે અહીંયા પ્રચારક તરીકે પાટણમાં આવેલા અને અમે યુક્ત સાથે કામ કરતા હતા. પોતે અહીંયા આર્ય સમાજ મંદિર જે સોનીવાડામાં છે ત્યાં આગળ પોતાનું જે કાર્યાલય હતું ત્યાં આવતા હતા અને કાગડાની શેરી, સોનીવાડામાં કાગડાની શેરીમાં પોતે રહેતા હતા અને અમે સાથે અહીંયા શાખાની અંદર કામ કરતા હતા. RSSના જેટલા સ્વયંસેવકો આવતા તેમાં શિસ્ત અને સમય પાલનના સૌથી વધુ આગ્રહી હતા નરેન્દ્ર મોદી. ભરતભાઈ દરજીને બરાબર યાદ છે કે નરેન્દ્રભાઈ શાખામાં કોઈ દિવસ મોડા નથી આવ્યા. સમયનું મહત્વ શું હોય છે તે નાની ઉંમરમાં જાણતા હતા નરેન્દ્ર મોદી. એટલું જ નહીં, શાખામાં નાનામાં નાના સ્વયંસેવકથી લઈ વડીલ સ્વયંસેવકને માનથી બોલાવતા, બધાની સાથે પ્રેમથી વર્તતા હતા અને કોઈ પણ નાના મોટા વ્યક્તિને પોતે માનથી બોલાવતા હતા. પોતે ધાર્મિક રીતે પણ બહુ પરફેક્ટ માણસ હતા, ટાઈમના પણ પરફેક્ટ. કોઈ પણ સમયસર કોઈ ટાઈમ આપ્યો હોય કે આ સમય તમે આવી જજો તો એના 2 મિનિટ પહેલાં એ પોતે નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં આગળ, એટલે ટાઈમ માટે બહુ પરફેક્ટ હતા, ત્યાં હાજર થઈ જતા હતા. એટલે ટાઈમની બાબતમાં એમનું બહુ પરફેક્શન હતું. એટલે આમ જોવા જઈએ તો એમને જીવનની અંદર સમય અને ધાર્મિકતા અને લાગણી એ પોતાના લોહીની અંદર એમને પોતે વણાયેલી હતી. પાટણ સાથે નરેન્દ્ર મોદીની સંઘ પ્રચારક તરીકેની બીજી યાદો પણ જોડાયેલી છે. આ યાદો છે દેશમાં 1975માં લાગેલી કટોકટીની. તે સમયે જ્યારે નરેન્દ્ર મોદીને મળ્યા હતા પાટણના વતની અને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા. પોલીસના હાથે પકડાઈ જવાના ખતરા વચ્ચે પણ નરેન્દ્ર મોદી પાટણ પહોંચ્યા હતા. તો સિદ્ધપુરમાં મિટિંગ હતી, મને કહેવામાં આવ્યું કે ઉંઝાથી તમારે એક જીપમાં એક મહત્ત્વના માણસને લઈને આવવાના છે. હું ઉંઝા સ્ટેશન ગયો, જીપ ઊભી રહી, એકદમ આવીને બેસી ગયા કોઈ પણ બસમાંથી ઉતરીને. અમે સિદ્ધપુર હતા, સિદ્ધપુરમાં બિંદુસર પાસે રેલવે ક્રોસિંગ બંધ હતું.
નરેન્દ્રભાઈ ઉપર વોરંટ હતું. હું છૂટેલો હતો એટલે મારા પર કોઈ શંકા નહીં જાય માટે મને કામ સોંપવામાં આવ્યું. એટલામાં પોલીસની ગાડી આવી. એમણે તરત જ કહ્યું, કોઈ બાજુ તાકશો નહીં, આપણે અંદર અંદર વાતો કરીએ છીએ, ચાલુ રાખો અને એની કોઈ અસર તમારા પર ન દેખાવી જોઈએ. ફાટક ખુલ્યું એટલે અમે મિટિંગની જે જગ્યા હતી ત્યાં આવ્યા. બીજા લોકો પણ આવી ગયા હતા. એમણે બેઠક લીધી. રાતના 11 વાગ્યાના આસપાસ બેઠક પૂરી થઈ. મેં પૂછ્યું, આપના ભોજનનું શું? કે જે સવારનો પડ્યો છે ચાલશે. તો ઘેર રોટલીઓ પડી હતી તો રોટલી નથાણું એમણે ઘેર બેસીને ખાવાનું, કે મજા આવી ગઈ. કે ઘણા વખત પછી ઘરનું બનેલું આ અથાણું ખાવા મળ્યું. 1972માં સિદ્ધપુર આવ્યા હતા નરેન્દ્ર મોદી. તે વખતે મોદી સિદ્ધપુરમાં અરડેશ્વર મહાદેવમાં સાધના કરવા આવ્યા હતા. તે પણ એક થેલામાં 2 ચાદર અને 2 જોડી કપડાં લઈને. અહીં નદીના પટમાં નરેન્દ્રભાઈએ સાધના કરી હતી. જે વાત ખુદ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનીને જ્યારે તેઓ સિદ્ધપુર ચેકડેમનું ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યારે કહી હતી. એમના સાથે એક થેલી હતી, એક થેલીના અંદર 1 જોડ કપડાં એમના, 2 ચાદરો હતી અને ચાદરો પાથરીને એ સૂઈ જતા નદીના પટમાં જ. અને એમણે પછી એ વાત કરી કે આ સૂઈ જઉં છું, સવારના ગરમ થાય છે રેત, પણ રાતના એટલી બધી ઠંડી લાગે છે, શરીરમાંથી ઠંડી જતી જ નથી. અને આ વાત એમણે જ્યારે સિદ્ધપુરમાં ચેકડેમના ઉદ્ઘાટનમાં આવ્યા મુખ્યમંત્રી તરીકે, ત્યારે પણ એમણે આ જ વાત કરી હતી કે સિદ્ધપુરમાં આ સાધના કરવા માટેનું સ્થાન છે. અને એ વખતે પણ એમણે દેવીશંકર બાપાના ફોટા આખા ઉત્તર ગુજરાતમાં લગાવવાનું કહ્યું. આ તે સમય હતો જ્યારે પાટણ અને મહેસાણા જિલ્લો એક હતો. સંઘ પ્રચારક તરીકે નરેન્દ્ર મોદી અહીં ગામે ગામ ભ્રમણ કરતા હતા. જનસંઘમાંથી ભાજપની સ્થાપના થઈ ત્યારે સિદ્ધપુરમાં ભાજપની બેઠકો મળતી તેમાં પણ નરેન્દ્રભાઈ જતા. દિલીપભાઈ તે દિવસો યાદ કરતા કહે છે કે નરેન્દ્રભાઈ બેઠકમાં પાછળ બેસતા અને ડાયરી અને પેન્સિલ રાખી નોંધ કરતા અને શિસ્તના આગ્રહી હતા. 1980માં જનતા પક્ષમાંથી ભાજપ જુદો પડ્યો. ત્યાર પછી નરેન્દ્રભાઈને RSS તરફથી આ કામ સોંપવામાં આવેલું કે ભાજપની વ્યવસ્થા જોવી, મિટિંગોમાં એટેન્ડ કરવી. એ આવતા ખરા મિટિંગમાં, પણ સૌથી પાછળ બેસતા. ત્યાર પછી મહામંત્રી જ્યારે બન્યા ગુજરાતના, ત્યારે પણ પ્રદેશની કે કોઈ બેઠક હોય એ આવે તો મંચ ઉપર પાછળ બેસતા, કોઈ દિવસે આગળ બેસતા નહીં. સૂચના કંઈ આપીએ તો સૂચના આપીને, પણ બેસવાનું પાછળ. પહેલી લાઈનમાં મહામંત્રી તરીકે નરેન્દ્રભાઈ કોઈ દિવસ બેઠા નથી. આ એમનું શિસ્ત હતી. સંઘમાં પ્રચારક તરીકેના નરેન્દ્ર મોદીના શરૂઆતના દિવસો હતા જ્યાં તેમનું ઘડતર થઈ રહ્યું હતું. તેમને RSSના સંસ્કારો મળી રહ્યા હતા જે આગળ જઈને એક અલગ વ્યક્તિત્વનું ઘડતર કરવાના હતા. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ એટલું જ. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.